नमस्कार, इस गुजरात न्यूज में आपनो स्वागत छे ने ओछो 4 मित्र जणा के हालना मुख्य समाचार पर। ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં કાયમ તણાવ જોવા મળે છે ત્યારે જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લાના સુંદરબની સેક્ટરમાં સરહદ પાર પાકિસ્તાનથી સ્નાઇપર હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી મળી છે। આ હુમલામાં બીએસએફનો એક જવાન શહીદ થયો હોવાના અને અન્ય એક ઘાયલ થયો હોવાના અહેવાલ મળ્યા છે। ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં કાયમ તણાવ જોવા મળે છે ત્યારે જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લાના સુંદરબની સેક્ટરમાં સરહદ પાર પાકિસ્તાનથી સ્નાઇપર હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી મળી છે। આ હુમલામાં બીએસએફનો એક જવાન શહીદ થયો હોવાના અને અન્ય એક ઘાયલ થયો હોવાના અહેવાલ મળ્યા છે। સરહદ નજીક આવેલા સુંદરબની વિસ્તારમાં ભારતીય સુરક્ષા દળની ફોરવર્ડ પોસ્ટ ઉપર ગોળીબાર શરૂ કર્યો હતો, જેનો જવાબ આપતા ભારતીય સેનાએ પણ વળતો ગોળીબાર કર્યો હતો, જેમાં ભારતનો એક જવાન શહીદ થયો છે, જેની ઓળખ પી વિશ્વાસ તરીકે થઈ છે। આ ઉપરાંત મનસા રામ નામનો એક જવાન ઇજાગ્રસ્ત થયો છે, જેનો ઉધમપુર સ્થિત સેનાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ। લોક ગઠબંધન પાર્ટીએ સ્વચ્છ સરકાર અભિયાન અંતર્ગત પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવા માટે આજે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। લોક ગઠબંધન પાર્ટી દ્વારા એન્ટી કરપ્શન યુવાનો માટે વિકાસ પ્રવૃત્તિઓ અને મધ્યમ વર્ગના યુવાનો લોકો સુધી લાભો પહોંચાડવા જેવા વચનો સાથે પોતાનો ચૂંટણી ઠઠેરો સ્વચ્છ સરકાર અભિયાન અંતર્ગત જારી કરવામાં આવ્યો છે। આ પાર્ટી આગામી 2019ની ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પરથી ચૂંટણી લડવાની ઘોષણા કરી છે। આ સાથે પાર્ટી યુપી અને હિમાચલમાંથી પણ ચૂંટણી લડશે। અગાઉ પાર્ટીએ ગુજરાતની 2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં 5 સીટો પરથી ચૂંટણી લડી હતી અને પોતાની ઉપસ્થિતિ પણ નોંધાવી હતી। મારું નામ ધનંજયસિંહ ચુડાસમા છે। હું એક મલ્ટીનેશનલ કંપનીમાં કાર્ય કરું છું અને સાથે સાથે દેશભાવના સાથે સોસાયટીમાં કંઈક કરી છૂટવાની ભાવના સાથે હું એક પાર્ટી સાથે જોડાયેલ છું, લોક ગઠબંધન પાર્ટી સાથે। કારણ કે જે ઉદ્દેશ્ય, જેમ સરે વાત કરી કે લોક ગઠબંધન પાર્ટી ટેકનિકલી પોલિટિકલ પાર્ટી છે, બટ એ એક ફિલોસોફિકલી એક મિશન છે જે છેલ્લા 13 વર્ષથી ચાલી રહ્યું છે, એક મિશન છે, પણ પ્રેક્ટિકલી પોલિટિકલ પાર્ટી છે। કારણ કે કમ્પલ્સન છે કે જો પોલિટિકલ પાર્ટી નહીં થઈએ તો અમારો જે મિશન છે, અમારું જે ધ્યેય છે, પૂરું થઈ શકતું નથી, એટલે અમે ટેકનિકલી પોલિટિકલ પાર્ટી છીએ। પણ જે એના મિશનના જે વિચારો છે, જે વિચારો સાથે અમે અત્યારે ગુજરાતમાં આ વખતે લડવા જઈ રહ્યા છીએ, જે અમારો મેઇન મુદ્દો છે કે સ્વચ્છ સરકાર અભિયાન, તમારા સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત સ્વચ્છ સરકારથી કરો। જ્યાં સુધી સરકારમાં, જેમ આપણને બધાને ખબર છે કે આપણે અત્યાર સુધી શું કરીએ છીએ, ઘરમાં કોઈ બીમાર પડી ગયું છે, રાઈટ, તો આપણે જઈએ છીએ અને દવા કરીએ છીએ, એને મેલેરિયા થઈ ગયો છે, દવા લીધો, બાટલો ચડાવ્યો, ઘરે આવ્યો, ફરીથી મહિના પછી બીમાર થયો, ફરી દવા કરી, પછી આપણને ખબર પડી કે બીમારી તો મચ્છરના લીધે થાય છે। અત્યાર સુધી આપણા દેશમાં જેટલા કાર્યો થાય છે, દવાના કાર્યો થાય છે, પેકેજ આપી દીધું, સબસિડી આપી દીધી, આ બધું આપી દીધું, બાટલા ચડાવી દીધા, આપણો દેશ બીમાર છે જેને બાટલા ચડાવવામાં આવે છે। અમે કહેવા માંગીએ છીએ કે ઘરમાંથી મચ્છર દૂર કરો। જે સરકાર અત્યારે મચ્છરની, ડેન્ગ્યુના મચ્છરની જેમ દેશને સડાવી રહી છે, એ સ્વચ્છ સરકાર અભિયાન સાથે અમે આમાં ઉતરીએ છીએ। ભલે અમને વોટ આપો, અમને ના આપો કદાચ, પણ જે પણ સ્વચ્છ છબીવાળો કેન્ડિડેટ છે એને વોટ આપો, અને જે ગંદકી સરકારમાં છે, સરકારની ગંદકી દૂર કરો, ઓટોમેટિક સ્વચ્છ ભારત અભિયાન આપણું સફળ થઈ જશે। આ એક મુદ્દા સાથે અમે ગુજરાતની અંદર આવી રહ્યા છીએ। અમારો કોઈ મુદ્દો કોઈ પાર્ટીનો વિરોધ કરવાનો, કોઈ જ્ઞાતિનો વિરોધ કરવાનો, કોઈ જ્ઞાતિનો પક્ષ લેવાનો કંઈ નથી, સીધો અને સંપલ સ્વચ્છ સરકાર અભિયાન, એ જ અમારું એક અભિયાન છે આ ઇલેક્શનમાં। અમારો ટાર્ગેટ તો બધા મચ્છરોને મારવાનો છે, રાઈટ, પણ અમારા મચ્છરો મારવા માટે કેટલી કોઇલ અમારી સાથે આવે છે એ જરૂરી છે। અત્યાર સુધી અમારે 26 સીટ પર અમારે લડાવવાનો પ્લાન છે। અમારી પાસે ઓલરેડી એપ્લિકેશન આવવાની તૈયારી થઈ ગઈ છે, 8 એપ્લિકેશન જે અમે ઓલરેડી અપ્રૂવ કરી દીધી છે, બાકી બધી છે। તમારા માધ્યમથી હું લોકોને કહેવા માંગુ છું કે જે સારા લોકો છે, જેને લડવું છે, જેને આ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેવો છે, એ મોસ્ટ વેલકમ છે। અમારી પાસે, અમારી સાથે લડવા માટે કોઈ કરોડપતિ અબજોપતિ હોવાની જરૂર નથી, એક સારી નિયત અને એક સારા લોકોની વચ્ચે જઈ શકે અને અમારો મેસેજ આપી શકે એવા લોકોની અમને જરૂર છે। એ લોકો અમારી સાથે હતા તો આખું પ્લેટફોર્મ અમે પૂરું પાડવા માટે રેડી છીએ। યોગેશ્વરી રામાનંદ સાથે અંકિત દવે, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બજરંગદળ હેઠળ આજે 6 ડિસેમ્બરે શૌર્ય દિવસની ઉજવણી માંગરોળ રોડ ખાતે યોજવામાં આવી। બાઇક રેલી કાઢી અને તમામ હિન્દુ સંગઠનોએ સાથે મળી જય શ્રીરામના નારા સાથે બાઇક રેલીની શરૂઆત કરી હતી। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બજરંગદળ હેઠળ આજે 6 ડિસેમ્બર શૌર્ય દિવસની ઉજવણી માંગરોળ ખાતે કરવામાં આવી।
બાઇક રેલી સ્વરૂપે આ ઉજવણી કરવામાં આવી, જેમાં માંગરોળના તમામ હિન્દુ સંગઠનો અને હિન્દુ સમાજ હાજર રહ્યો હતો. હિન્દુ વ્યક્તા બતાવી આ રેલીનું માંગરોળ ટાવરથી શરૂ કરી મુખ્ય માર્ગો પર કાઢવામાં આવી હતી. રેલીમાં અનેક લોકો જોડાયા હતા અને જય શ્રીરામના નારા લગાવતી બાઇક રેલી મુખ્ય માર્ગો પર થઈને નીકળી હતી. અને આગામી દિવસોમાં વેરાવળ ખાતે યોજાનાર ધર્મસભામાં પણ બહોળી સંખ્યામાં લોકોએ હાજરી આપી. હિન્દુ વ્યક્તા બતાવે તે માટે આ રેલી સ્વરૂપે આગ્રહ પણ કરવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. સાબરકાંઠા જિલ્લાના પ્રાદેશના ત્રણ રસ્તા પાસે રાત્રિના સમયે ગમતવાર ત્રિપલ અકસ્માત થતા 8ને ઈજા પહોંચી હતી, જેમાં એક તેવા ચાલકને ગંભીર ઈજા પહોંચતા 108 મારફતે હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાંતિજ નેશનલ હાઈવે 8 પ્રાંતિજના ત્રણ રસ્તા પાસે અમદાવાદ તરફથી ફૂલ ફાસ્ટ આવતી I-20 કાર GJ01RS 4961ના ચાલકે પ્રાંતિજ તરફ આવતું એક્ટિવા GJ09VC1299ના ચાલકને ટક્કર મારી અડફેટે લઈ હિંમતનગર તરફ જતી ઇકો કાર GJ0BD1362ને અડફેટે લીધી હતી. તો I-20ના ચાલકે ફૂલ ફાસ્ટ હંકારી લાવી એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવાના બધા જ સ્પેર પાર્ટ અલગ થઈ ગયા હતા. તો એક્ટિવા કૂચડો થઈ ગયો હતો, તો ઇકોને પણ ટક્કર મારતા ઇકોનો આગળનો ભાગનો કૂચડો થઈ ગયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે એક્ટિવા અને ઇકોને ટક્કર મારી I-20 કાર રોડની વચ્ચે આવેલ લોખંડની ડિવાઇડર પર પલ્લી ખાઈ ગઈ હતી. તો I-20 કારનો પણ કૂચડો થઈ ગયો હતો. એક્ટિવા ચાલકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેને 108 મારફતે હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો ઇકો કાર તથા I-20માં સવાર 7ને શરીરે અને માથાના ભાગે ઈજા પહોંચતા તેઓ પ્રાંતિજ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જીલ રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ, પ્રાંતિજ. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ નજર નાખીએ હાલના મુખ્ય સમાચાર પર. અમદાવાદમાં જ્યારે મેટ્રો ટ્રેનનું કામ પૂર જોશ પર ચાલી રહ્યું છે, ત્યારે સાઉથ કોરિયાથી મેટ્રો ટ્રેનના 3 કોચ શિપ દ્વારા અમદાવાદ આવા રવાના કરવામાં આવ્યા છે. અમદાવાદમાં મેટ્રો ટ્રેનનું કામ પૂરું થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે, ત્યારે ડિસેમ્બરના અંત સુધીમાં કદાચ કામ પૂરું થઈ ટ્રેન ચાલુ પણ થઈ જાય. ત્યારે સાઉથ કોરિયાથી ટ્રેનના 3 કોચ રવાના કરાયા હતા. આ કોચ શિફ્ટ મારફતે મુદ્રા બંદરે પહોંચશે, જે 3 કોચની ટ્રેન હશે. 31 ડિસેમ્બરમાં ઓરિજિનલ ટ્રેન અમદાવાદ પહોંચી શકે છે અને આ પહેલા ડેમો કોચને રિવરફ્રન્ટ મૂકવામાં આવશે. યોગેશ્વરી રામાનુજ સાથે અંકિત દવે, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. સાયબર ક્રાઇમ એવી દુનિયા છે જ્યાં માત્ર એક નાનકડા કોડની ચોરી જે તે કંપનીઓને કરોડોના નુકસાનમાં ઉતારી શકે છે. આવું જ બન્યું છે અમદાવાદ સાયબર સેલ ખાતે પકડાયેલા આરોપીના કેસમાં. અમદાવાદ સેલ IT કંપનીમાં કામ કરતા કર્મચારીએ કંપનીનો સોર્સ કોડ ચોરી લીધા સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું, જેમાં સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તપાસ કરીને ગુનેગારને પકડવામાં સફળતા મેળવી છે. અમદાવાદ સાયબર સેલ પોલીસ IT કંપનીમાં કામ કરતા એક પૂર્વ આરોપીની ધરપકડ કરી છે, જેણે IT કંપનીના સોર્સ કોડ અને પ્રોગ્રામિંગ કોડને ચોરી કરીને કંપનીમાં કામ કરી રહેલા એક કર્મચારીનો ફેક ઇમેલ એકાઉન્ટ બનાવ્યું અને બાદમાં કંપનીને કરોડો રૂપિયાનો નુકસાન કરવા માટે સોર્સ કોડના મારફતે ક્લાયન્ટ કંપનીઓને ઓછા રૂપે કામ કરી આપવા માટે પ્રલોભન આપ્યું. પણ પૂર્વ આરોપી ગૌરવ વિઠ્ઠલભાઈ પાંચાણીનું ષડયંત્ર સફળ થાય તે પહેલાં સાયબર સેલ પોલીસ આરોપીને ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પોલીસ ગિરફ્તમાં ઉભેરો ગૌરવ પાંચાણી અમદાવાદની IT કંપનીમાં નોકરી કરતો હતો.
પરંતુ ગૌરવ સાથે પગાર બાબતે શોષણ થતું હોવાથી ગૌરવે એક વર્ષ પહેલા નોકરી છોડી દીધી હતી. પરંતુ નોકરી છોડ્યા પહેલા આરોપી ગૌરવ કંપનીના સોર્સ કોડ અને પ્રોગ્રામિંગ કોડની ચોરી કરી લીધી હતી. સોર્સ કોડની વાત કરવામાં આવે તો કોઈ પણ સોફ્ટવેરમાંથી સોર્સ કોડનું મગજ કહેવાય અને તેની પાસેથી સોર્સ કોડ આવી જાય તે સમગ્ર સોફ્ટવેર પર આરામથી નિયંત્રણ રાખી શકે છે, જેથી આરોપી ગૌરવે તેની આઈટી કંપની સાથે કામ કરતી ક્લાયન્ટ કંપનીઓને ઓછા રૂપિયે કામ કરી આપવાની લાલચ આપી કંપનીને બરબાદ કરવાનું ષડયંત્ર રચ્યું હતું. આ બાબતની ફરિયાદ અમદાવાદ સાયબર સેલ પોલીસને મળતા પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ કરી આરોપી પાસેથી ચોરી કરેલા સોર્સ કોડ અને પ્રોગ્રામિંગ કોડ તેના લેપટોપમાંથી રિકવર કર્યા હતા. તે પોલીસે આઈટી એક્ટની કલમ મુજબ આરોપી ગૌરવની ધરપકડ કરી હતી. ગૌરવ જે રીતે ષડયંત્ર રચ્યું હતું તેમાં કંપનીનો ચાલુ એમ્પ્લોય વિશાલ સોની આરોપી હોય તેવું કંપનીને પ્રાથમિક તબક્કે લાગી રહ્યું હતું. પરંતુ સાહેબ છેલ્લી ઘડીમાં તમામ હકીકતો ખુલીને સામે આવી ગઈ અને ગૌરવના કાળા કારનામાં બેનકાબ થતાં પોલીસે ગૌરવની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. હાલ તો આ ભેજાબાજ આરોપી પોલીસના સગંજામાં આવી ગયો છે અને પોલીસને સોર્સ કોડ જેવી જટિલ હકીકત મેળવવામાં સફળતા મળી છે. પરંતુ કેટલાક કેસોમાં એવું પણ થાય છે કે આઈટી કંપની સોર્સ કોડ ચોરીનો આરોપ રાખીને સારા કર્મચારીઓને દબાવવાની પણ કોશિશ કરતા હોય છે, ત્યારે સાયબર સેલના ડિટેક્શનનો આ કિસ્સો ટીવી આઈટી કંપનીઓને પણ લાલબત્તી સમાન છે અને સાથે જ આઈટી કંપનીમાં કામ કરતા કર્મચારીઓ માટે પણ એક ચેતવણી સિગ્નલ છે. કેમકે જો કંપની કે કર્મચારી ગેરકાયદેસર કૃત્ય કરવાની કોશિશ કરશે તો સાયબર સેલ પોલીસના હાથ તેના ગિરેબાન સુધી પહોંચી જ જશે. સાયબર ક્રાઇમ બ્રાન્ચે આજે સોર્સ કોડ એટલે ડેટા થેપના ગુનામાં એક આરોપી, એનું નામ છે ગૌરંગ પાચાણી, હાલે અમદાવાદ રહે છે, એની ધરપકડ કરેલ છે. આ બનાવની વિગત એવી છે કે આ આરોપી અમદાવાદ એસજી હાઈવે ઉપર ઇનહેરિટેક્સ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપની છે એમાં એ કામ કરતો હતો. એ કંપની એને 2017માં છોડી દીધેલી અને ત્યારબાદ આ જે આરોપી છે આ કંપનીના ક્લાયન્ટ જે અમેરિકા સ્થિત જે ક્લાયન્ટો છે અલગ અલગ એને કોન્ટેક્ટમાં હતો અને આ આરોપીએ આ કંપનીનો એક વિશાલ સોની છે એના નામનું ફેક ઇમેલ આઈડી બનાવી અને ક્લાયન્ટનો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરેલો અને ધંધા બાબતે એને સસ્તામાં આ પ્રોગ્રામિંગ અને એપ્લિકેશનો ડેવલપ કરી આપશે એવી વાતચીત કરેલી હતી અને આ બાબતની જાણ કંપનીના સીઈઓને થતાં એ કંપનીના સીઈઓએ અહીંયા સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપેલી હતી, જેથી સાયબર ક્રાઇમે આ ઇમેલ આઈડી અને આ જે ડેટા છે થેપના જે વિગતો છે તપાસી અને આરોપીને અરેસ્ટ કરેલ છે. સાયબરની અંદર આ જે પ્રોગ્રામિંગ છે બધા એપ્લિકેશનો બનાવે છે આઈટી, ખાસ તો આઈટી ફિલ્ડની અંદર જે સોર્સ કોડ છે એ બહુ મહત્ત્વનો છે. સોર્સ કોડ એટલે આ જે પ્રોગ્રામિંગ છે એનું બ્રેઇન કહી શકાય, એના દ્વારા જ આખા બધા પ્રોગ્રામો રન થતા હોય છે અને ડેવલપ કરતા હોય છે, એટલે આ મહત્ત્વનો ડેટા હોય છે અને આ એક પ્રકારની જે તે ક્લાયન્ટની અથવા કંપનીની આ મિલકત ગણી શકાય. સોર્સ કોડનો જે ચોરી છે એ આઈટી એક્ટની અંદર કલમ 65 અને 66માં એની સજાની જોગવાઈઓ છે, પ્લસ જે આ ફેક ઇમેલ આઈડી બનાવ્યું છે એ 66C છે અને જે આ ફેક ઇમેલ આઈડી એ ધંધાકીય હેતુ સારું એને ઉપયોગ કર્યો હતો કે હું તમારી સાથે ધંધો કરી, એટલે આ જે કંપની સાથે એક પ્રકારની ઠગાઈ પણ કહી શકાય એ માટે જે આ ઠગાઈ કરેલી હતી એના માટે આ 66D કલમ આમાં ઉમેરવામાં આવેલ છે. યોગેશ્વરી રામાનો સાથે અંકિત દવે, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. બુલંદશહેર હિંસામાં મારા ગયેલા ઇન્સ્પેક્ટર સુબોધ કુમારસિંહ અને ગ્રામીણ સુમિતની હત્યા એક જ બોલ્ડી રિવોલ્વરથી થઈ છે તેવો દાવો ઇડીજી ઇન્ટેલિજન્સ SP સિરોડકરના તપાસ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. બુલંદશહેર હિંસા અંગેનો ઇન્ટેલિજન્સ રિપોર્ટ ગૃહ વિભાગને સોંપવામાં આવ્યો છે. હવે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ આ રિપોર્ટ પર આગળની કાર્યવાહી કરી શકે છે. બુલંદશહેર હિંસામાં માર્યા ગયા ઇન્સ્પેક્ટર સુબોધકુમારસિંહ અને ગ્રામીણ સુમિતની હત્યા એક જ બોરની રિવોલ્વરથી થઈ છે એવો દાવો એડીજી ઇન્ટેલિજન્સ SP શિરોડકરના તપાસ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. બુલંદશહેર હિંસા અંગેનો ઇન્ટેલિજન્સ રિપોર્ટ ગૃહ વિભાગને સોંપવામાં આવ્યો છે. હવે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ આ રિપોર્ટ પર આગળની કાર્યવાહી કરી શકે છે. એડીજી ઇન્ટેલિજન્સ SP શિરોડકરે આ મામલામાં પોતાનો તપાસ અહેવાલ ગૃહ વિભાગને સોંપી દીધો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ઇન્સ્પેક્ટર સુબોધ અને સુમિતની હત્યા એક જ બોરની રિવોલ્વરની ગોળીથી થઈ હતી. સાથે જ આ રિપોર્ટમાં સમગ્ર ઘટનાને એક પૂર્વ આયોજિત કાવતરું ગણાવાયું છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ઇન્સ્પેક્ટર સુબોધ હેલ્મેટ વગર અને કોઈપણ જાતના બોડી પ્રોટેક્શન વગર જ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ ઘટનામાં સિનિયર પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર મોડા પહોંચ્યા હતા. ઘટના 9:30 કલાકની છે જ્યારે અધિકારીઓ 11:30 કલાકે ઘટના સ્થળે પહોંચ્યા હતા.
ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે એક પૂર્વ આયોજિત સાજેશના ભાગરૂપે ટ્રેક્ટર ટ્રોલી પર પ્રતિબંધિત માસ રાખીને આરોપીઓ ભાગી રહ્યા હતા, જેના કારણે પોલીસને ટ્રોલી હટાવવામાં નિષ્ફળતા મળી હતી. રિપોર્ટમાં જણાવાયું છે કે આ ઘટનાના થોડા સમય બાદ જ ધાર્મિક કાર્યક્રમમાંથી માનવ મેદની આ જ રસ્તા પરથી પસાર થવાની હતી અને તેથી સ્થિતિ વધુ વિસ્ફોટક બની શકે તેમ હતી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં એક ઓનલાઈન ચીટિંગનો કેસ સામે આવ્યો હતો, જેના બધા આરોપીને પકડીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા થોડા સમયથી ઓનલાઈન ચીટિંગનું પ્રમાણ વધી રહ્યું છે. આવો જ એક કિસ્સો અમદાવાદના નવરંગપુરામાં બહાર આવતા પોલીસે 7 આરોપીની ધરપકડ કરી છે. ઓનલાઈન જોબ વર્ક આપીને લોકો પાસેથી શરૂઆતમાં 6-7 હજાર રૂપિયા રજીસ્ટ્રેશન ફી ઉઘરાવી બાદમાં લોકો સાથે ચીટિંગ કરનાર ગેંગને પોલીસે ઝડપી પાડી છે. ઉલ્લેખનીય છે કે આ ટોળકી સુપર ઇન્ફોવેવના નામે કંપની ધરાવતા હતા, જેમાં લોકોને જોબ વર્ક આપવાની વાત કરીને રૂપિયા 6-8 હજાર સુધીના રજીસ્ટ્રેશન માટે ભરાવતા હતા, પણ બાદમાં જોબ પર કોઈને વાંધો કાઢી અને તમામ રૂપિયા ચાવ કરી જતા હતા, જેથી આ અંગેની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે તમામ પુરાવા અને હકીકતોના આધારે 3 મહિલા સહિત કુલ 7 આરોપીની ધરપકડ કરી છે, જેમાં તપાસ દરમિયાન માસ્ટરમાઇન્ડ મહિલા હોવાનું બહાર આવ્યું છે. પોલીસ તપાસ કરી રહી છે કે ઠગાઈના કેસમાં આખરે મુખ્ય સૂત્રધાર કોણ છે અને તેમની સાથે અન્ય કોણ કોણ જોડાયેલા છે. ત્યારે બીજી તરફ આ ચીટર ગેંગ પકડાતા ભોગ બનનાર લોકોના ટોળેટોળા પોલીસ સ્ટેશનની બહાર ભેગા થયા હતા, જેથી પોલીસે તમામ ફરિયાદોની ફરિયાદ નોંધાવવાની પણ કાર્યવાહી હાથ ધરી છે અને ઠગાઈનો આંકડો કેટલો મોટો થાય છે તે તમામ લોકોની ફરિયાદ બાદ બહાર આવશે. નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે, જેમાં સુપર ઇન્ફોવેવ નામની કંપનીના નામે 7 જેટલા આરોપીઓએ નોકરી વાંચિત યુવાનો કે જે સામાન્ય રીતે પીકર જસ્ટ ડાયલ કે બીજી જે આવી વેબસાઇટો જે હોય છે એના ઉપર નોકરી માટે એપ્લિકેશન કરતા હોય છે તેવા લોકોની માહિતી મેળવી અને આવી સાઇટો ઉપર આ સુપર ઇન્ફોવેવ કંપનીની નોકરીની જાહેરાત કે જેમાં ઉમેદવારોને ઘર બેઠા કામ કરવા માટેની ઓફર કરવામાં આવતી અને એના માટે 2 પ્રકારના ખાસ કરીને કામની ઓફર કરતા ટાઈપિંગ વર્ક, કોમ્પ્યુટર ટાઈપિંગ વર્ક તેમજ ઓનલાઈન ડેટા એન્ટ્રી. આજે ક્વિકર, જસ્ટ ડાયલ, OLX વગેરે સાઇટ પરથી લોકોના મોબાઈલ નંબર અને ઇમેઇલ આઈડી મેળવતા અને ભોગ બનનારનો સંપર્ક કરી તેઓને 100 પેજના રૂપિયા 6 હજાર લેખે ટાઈપ અથવા તો ઓનલાઈન ડેટા એન્ટ્રીના એ રીતે નક્કી કરી અને એમની પાસેથી ડિપોઝિટ પેટે 6 હજાર રૂપિયા લેતા અને જયારે વર્ક પૂરું થાય ત્યારે 6 હજાર ડિપોઝિટ પ્લસ એમણે જે કંઈ કામ કર્યું હોય એના 6 હજાર મહેનતાણાને એમ મળીને 12 હજાર રૂપિયા જેવી રકમ એને પરત આપવાનો ભરોસો આપવામાં આવેલો અને એમાં એક એગ્રીમેન્ટ સાઇન કરતા, જે એગ્રીમેન્ટમાં સામાન્ય રીતે ટર્મ્સ એન્ડ કન્ડિશન માટે 60% એક્યુરેસી હોવી જોઈએ અને સ્ટીપ્યુલેટેડ ટાઈમ ફ્રેમ નક્કી કરવામાં આવતી કે આટલા સમયમાં આટલી ચોકસાઈથી આ કામ પૂરું કરવાનું રહેશે. એટલે દરેક વખતે આવા ઉમેદવારોએ જે જ્યારે એની ઓનલાઈન ડેટા એન્ટ્રી સબમિટ કરે, એનું વર્ક પૂરું કરે, ટાઈપિંગ વર્ક પૂરું કરીને સબમિટ કરે ત્યારે આમાં એક્યુરેસી નથી અથવા તો 60-65% ઓછી એક્યુરેસી છે એવું બહાનું કાઢી અને એને એ જે વળતર જે આપવાનું થાય એ આપતાની સાથે સાથે એની જે ડિપોઝિટ છે એ પણ આપવાનું ટાળતા આ રીતે જો કુલ લગભગ 700-800 લોકો પાસેથી પ્રાથમિક એવી માહિતી મળી છે કે આ કામ લેવાના પેટે ડિપોઝિટ મેળવેલ છે. એટલે એ દિશામાં હાલ ગુનો નોંધી તપાસ શરૂ કરેલ છે, આરોપીઓને અટક કરી અને હાલ રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે. સંપૂર્ણ તપાસ દરમિયાન કુલ કેટલા લોકો ભોગ બનેલ છે અને કેટલી રકમની આર્થિક ઉચાપત કરેલ છે એ દિશામાં તપાસ કરવામાં આવશે. મુખ્ય આરોપી કોણ છે? મુખ્ય આરોપી અત્યારે જે હાલની જે ફરિયાદ છે પ્રમાણે ડિમ્પલ પ્રજાપતિ નામની છોકરી છે, પણ એક્ચ્યુઅલ તપાસના અંતે કહી શકાશે કે આ સમગ્ર આર્થિક કાવતરાનો જે છે સૂત્રધાર કોણ. કેટલા સમયથી ચાલતો? આ છેલ્લા 2 વર્ષથી પ્રવૃત્તિ આ લોકોની ચાલુ હતી. 2016 થી લઈને 2018 ના સમયગાળા દરમિયાન
આપને કહ્યું એ પ્રમાણે કે 100 પેજ ના રૂપિયા 6,000 એ રીતે લોકો ટાઈપિંગ કોમ્પ્યુટર ટાઈપિંગ વર્ક આપતા અને 6,000 100 પેજ તમારે લેવા હોય વર્ક 100 પેજ નું વર્ક લેવું હોય તો 6,000 રૂપિયા જમા કરાવવાના અને એની સામે એ ચોક્કસ સમય મર્યાદામાં 10 દિવસમાં કે 15 દિવસમાં તમે પૂરું કરીને આપો એટલે તમને 12,000 રૂપિયા. સુપર ઇન્ફોવેવ ની કંપનીના નામની પણ પહોંચ આપેલી છે, એ પણ રજીસ્ટર જે છે એ બધી તપાસના કામે મેળવી અને કુલ કેટલા આરોપીઓ પાસેથી આ રકમની ઉચ્ચાપત કરેલ છે મેળવી શકે એનો જે કોમ્પ્યુટર ને એના છે તમામ તપાસના કામે કબજે કરવામાં આવશે. એપિસોડમાં મોકલી અને એના જે કંઈ ડેટા છે રિટ્રેવ કરી ડિલીટ કરેલા હશે અથવા અથવા સેવ ડેટા છે ક્લોન કરી લેવાની. પ્રાથમિક જે તપાસ જે પૂછપરછ કરી છે એમાં પ્રાથમિક રીતે તો આ ફક્ત અમદાવાદ પૂરતી જ હાલમાં માહિતી મળી છે, તેમ છતાં અન્ય રાજ્યના અન્ય શહેરોમાં છે કે આંતરરાજ્ય પૂરતી છે કે કેમ એ દિશામાં તપાસ કરવામાં આવશે. યોગેશ્વરી રામાનંદ સાથે અંકિત દવે, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ રાજ્યમાં ચક્કર મચાવનાર 260 કરોડ રૂપિયાના કૌભાંડના માસ્ટરમાઇન્ડ વિનેશ શાહની પત્ની ભાર્ગવી શાહ ગઈકાલે CID સમક્ષ નાટકીય ઢબે હાજર થઈ રહી હતી. CID આજે ભાર્ગવી શાહને કોર્ટમાં રજૂ કરશે અને 15 દિવસના રિમાન્ડની માંગ કરવાની છે. 260 કરોડના કૌભાંડી વિનેશ શાહની પત્ની ભાર્ગવીની આખરે શરણાગતિ કરી છે. ત્યારે પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્રસિંહ રાજપૂત અને તેમના પુત્ર સ્વપ્નિલ રાજપૂતની ભાગીદારી મામલે પણ પૂછપરછ કરવાના છે. સિવાય વિનય શાહની કથિત સ્યુસાઇડ નોટ તેમજ ઓડિયો ક્લિપમાં ક્રાઇમ બ્રાન્ચના વડા JK ભટ્ટ સહિત તેના પર તોડ કરવાના આરોપ છે, તે મામલે પણ પૂછપરછ કરવામાં આવશે. વિનયના એજન્ટ ક્યાં છે તે અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ થશે. કૌભાંડી વિનય શાહની પત્ની ભાર્ગવી શાહ ગઈકાલે CID ક્રાઇમની ગાંધીનગર ખાતેની ઓફિસમાં નાટકીય ઢબે હાજર થઈ હતી. આ કેસમાં વિનયના એજન્ટો દાનશ્રી વાડા અને પ્રગતિ વ્યાસ વોન્ટેડ છે. વિનય શાહની નેપાળમાં ધરપકડ થઈ પછી ભાર્ગવી હાજર થઈ છે. ભાર્ગવી શાહ હાજર થયા બાદ તેની પૂછપરછ કરવામાં આવી હતી અને પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. CID ક્રાઇમે ભાર્ગવી અત્યાર સુધી ક્યાં હતી, તેણે કોને ત્યાં આશરો લીધો હતો, તેને કોણે મદદ કરી વગેરે દિશામાં તપાસ શરૂ કરી છે. વિનય અને ભાર્ગવી એકબીજાના સંપર્કમાં હોવાનું પણ પોલીસ કહી રહી છે. વિની શાહની પત્ની ભાર્ગવી પુત્ર મોનિલના નામે શેરબજારમાં લેવડ દેવડ કરતી હતી. ભાર્ગવી અને મોનિલના ડીમેટ એકાઉન્ટની તપાસ કરતા CID ક્રાઇમને જાણવા મળ્યું હતું કે બંનેના ડીમેટ એકાઉન્ટમાં કુલ 1.27 કરોડના શેર હતા જે ફ્રીઝ કરાયા છે. વિની શાહની કંપનીના અલગ અલગ બેંક ખાતા છે જેમાં કુલ બેલેન્સ 10,18,005 છે. ભાર્ગવીના કુલ 6 ખાતા છે જેમાં કુલ બેલેન્સ 8,46,392 છે. અન્ય આરોપી દાનશ્રી વાડા તથા તેના પરિવારના સભ્યોના કુલ 11 અલગ અલગ બેંકમાં ખાતા જેમાં કુલ બેલેન્સ 29,70,213 મળી આવ્યા છે. વિનેશાના કૌભાંડનો ભોગ બનેલા લોકોને નિવેદનો નોંધાવવા માટે અપીલ કરવામાં આવી હતી, જેના પગલે અત્યાર સુધીમાં કુલ 558 લોકોએ તેમના નિવેદનો પોલીસ સમક્ષ નોંધાવ્યા છે. અત્યાર સુધીમાં ભોગ બનનાર લોકોને 4.84 કરોડ કરતાં વધુ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. નેપાળના પોખરાથી વિનય શાહ અને તેની મિત્ર સહેલી ચંદાની નેપાળ પોલીસે વિદેશી ચલણી નોટ સાથે ધરપકડ કરી હતી. વિનય શાહ અને ભાર્ગવી શાહે આર્ચર કેર DG LLP કંપની ખોલી હતી. તેઓ કંપનીની આડમાં 5,000 થી લઈને 25,000 રૂપિયા સુધીની રકમ ડિપોઝિટ પેટે લીધા હતા. તેઓ ગ્રાહકોને ઓનલાઈન વેબસાઇટ પર જાહેરાતો જોવાનું કહીને તેના બદલામાં 18% વળતર દર મહિને આપવાનું કહેતા હતા. આ પ્રકારે ઠગ દંપતીએ 1,00,000 ગ્રાહકો બનાવીને 260 કરોડ રૂપિયા ખંખેરી લીધા હતા. આ ઘટનામાં વિનય શાહ અને તેની પત્ની અને તેના એજન્ટ વિરુદ્ધમાં એક પછી એક પોલીસ ફરિયાદ થવા લાગી હતી, જેથી આ સમગ્ર કૌભાંડની તપાસ CID ક્રાઇમને સોંપવા માટે રાજ્યના પોલીસ વડાએ આદેશ આપ્યા હતા. વિનય શાહની કથિત સ્યુસાઇડ નોટ બાદ તેના પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્રસિંહ રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂત સાથે થયેલી કથિત ઓડિયો ક્લિપ લોકોમાં ચર્ચા જગાવી હતી. આ કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચના વડા JK ભટ્ટ, મીડિયાના કેટલાક રિપોર્ટર સહિત રાજનેતાઓએ લાખો રૂપિયાનો તોડ કર્યો હોવાના આક્ષેપો પણ ઉઠ્યા હતા. CID ક્રાઇમના વડા આશીષ ભાટિયાએ જણાવ્યું કે વૈભવીને 15 દિવસના રિમાન્ડ માંગવાના છે, જેમાં સુરેન્દ્રસિંહ રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂતની આર્ચર કેર કંપનીમાં ભાગીદારી હતી કે નહીં તે મામલે તપાસ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો હાલ નવ બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.